Hello friends, I am Bhavna, Career Counselor of MCC Vadodara Model Career Center, Vadodara. Today we are going to learn about goal. How to set goal, why goal setting is important, and main goal, what is goal, okay? So here, goal means कसे जवा माटे अपनी लाइफ में के अपने डेली अपने कंक ने कंक करता हुई छे, राइट? तो अगर कसे जवा माटे अपने कंक सेट करिए छे, फॉर एक्जाम्पल अमदावाद जवू छे मारे अने आ अमदावाद मारा माटे नवी सीटी छे, तो हूँ पहला डिसाइड करीस, पहला बधु सर्च करीस के मारे अमदावाद जवू छे, ए मारी डेस्टिनेशन छे, मारो गोल छे। तो त्यां जवा माटे हूँ कई बस पकड़ीश, कया रूट द्वारा जईश, ओके? तमने खबर होय तो अमदावाद जवा माटे एक्सप्रेस वे पण छे अने जूनो रस्तो पण छे। तो तमे जे जूनो रस्तो छे लॉन्ग वे छे, जे बधा गामडामांथी के बधी नानी सिटीमांथी जाय छे बस, बराबर ने? तो आपणे केवी बस लेवी जोईए ए पण आपणे डिसाइड करवानुं छे। तेवी ज रीते लाइफ में आपणे शुं बनवुं छे, डॉक्टर, एंजीनियर के पछी क्लर्क के पछी आईएस बनवुं छे, बराबर ने? तो आपणे अत्यारे लाइफ में गोल सेट करवुं वधारे जरूरी छे। तो चलो आपणे गोल विषे थोड़ुं जाणीए। इंट्रोडक्शन। अ गोल इज अ डिझायर्ड रिजल्ट दैट अ पर्सन प्लान्स एंड कमिट्स टू अचीव। गोल कसे जवा माटे आपणे नक्की करीए छे, जे रीते कह्युं आईएस बनवुं, डॉक्टर बनवुं, एंजीनियर बनवुं, हवे बधा 10 पास 12 पास थई चूक्या छे, राइट? तो आज टाइम छे, आज समय एवो छे के तमे तमारो एक गोल नक्की करो, एवो गोल नक्की करो के तमे त्यां आगळ જઈને તમે અચીવ કરી શકો, એ ગોલને અચીવ કરી શકો, પોતાને કમિટમેન્ટ આપો કે મારે આ બનવું છે, તો ત્યાં હું કેવી રીતે જઈશ અને કોના દ્વારા જઈશ, એવી રીતે આપણે પોતાની જાતને પ્રી પ્લાન કરવું પડે કે આપણે પોતાને રેડી કરવું પડે। ગોલ સેટિંગ। ગોલ સેટિંગ ઇન્વોલ્વ્સ ધ ડેવલપમેન્ટ ઓફ એન એક્શન પ્લાન ડિઝાઇન ટુ મોટિવેટ એન્ડ ગાઈડ અ પર્સન ઓર ગ્રુપ ટુવર્ડ્સ ગોલ। ગોલ સેટ કરવું જોઈએ જેથી આપણે ત્યાં અચીવ ત્યાં સુધી પહોંચી શકીએ। જે રસ્તો છે, કેટલા ખાડા આવે છે, ટેકરા આવે છે, આપણને ખ્યાલ હોવો જોઈએ। ફોર એક્ઝામ્પલ, મેં નક્કી કર્યું છે કે હું એઝ કાઉન્સલર બનીશ, તો કાઉન્સલર બનવા માટે મારે પહેલેથી એવા સબ્જેક્ટ સિલેક્ટ કરવા જોઈએ કે મને કાઉન્સલિંગ ફિલ્ડમાં આગળ જતાં કામ લાગે, બરાબર? ગોલ સેટ કરવું જોઈએ જેથી તમે પોતાનું ડેવલપ કરી શકો અને તમારા ગોલને સારી રીતે જાણીને ત્યાં સુધી પહોંચી શકો। વાય સેટિંગ અ ગોલ? ઓકે, તમે ગોલ કેમ સેટ કરવો જોઈએ? કેમ કે ઇટ ગિવ્સ યુ અ લોંગ ટર્મ વિઝન એન્ડ શોર્ટ ટર્મ મોટિવેશન। ગોલ આપણે લોંગ ટર્મ એક ગોલ એવો સિલેક્ટ કરવો જોઈએ કે જે આપણને શોર્ટ ટર્મ એટલે અત્યારેથી આપણે પ્રી પ્લાન થઈને આપણે ફ્યુચરમાં બની શકીએ। અગર કોઈ વ્યક્તિનો અગર કોઈ ગોલ નક્કી ના હોય તો ત્યાં સુધી પહોંચવા માટે જ્યારે તમે 10મામાં હોવ કે 12મામાં હોવ ત્યારથી ગોલ નક્કી ના હોય તો તમે કોઈ પણ ફિલ્ડ લઈ લો, તો એમાં શું થશે કે તમારી એનર્જી વેસ્ટ થશે, પેરેન્ટ્સના પૈસા વેસ્ટ થશે, ટાઈમ વેસ્ટ થશે, બરાબર ને? એટલા માટે ગોલ નક્કી કરવો વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ લોંગ વિઝન ગોલ, એન્ડ ઇટ ફોકસીસ યોર એક્વિઝન્સ ઓફ નોલેજ એન્ડ હેલ્પ્સ યુ ટુ ઓર્ગેનાઇઝ યોર ટાઈમ એન્ડ યોર રિસોર્સ સો દેટ યુ કેન મેક ધ વેરી મોસ્ટ ઓફ યોર લાઈફ। કહ્યું એવી રીતે કે તમારો ટાઈમ ઓર્ગેનાઇઝ થાય, તમારું નોલેજ ડેવલપ થાય અને તમને કયા રિસોર્સિસ મીન્સ કે તમે કોના દ્વારા ત્યાં સુધી પહોંચશો, ગોલ અચીવ કરવા માટે શું શું તમે ઉપયોગમાં લેશો એ અત્યારેથી નક્કી કરી રાખેલું હોય તો લાઈફમાં સારી રીતે આપણે આગળ વધી શકીએ। ઓકે, ઇટ અલાઉઝ ટુ મેઝર યોર પ્રોગ્રેસ બીકોઝ યુ ઓલવેઝ હેવ અ ફિક્સ્ડ એન્ડ પોઈન્ટ ઓર બેન્ચમાર્ક ટુ કમ્પેર વિથ। ધ
તમે પહેલાથી નક્કી કર્યું હોય તો ત્યાં સુધી પહોંચવા માટે તમે આડાઅવળે રસ્તે નહીં જાઓ, અને તમારું જે પ્રોગ્રેસ જે છે એ રાઈટ દિશામાં જશે. ઓકે, તમે એક જગ્યાએ ફિક્સ કર્યું છે કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે, તો પછી તમે એવી જ રીતે દસમામાં તમે પાસ થશો, દસ પાસમાં તમે વધારે મહેનત કરીને ટ્વેલ્થમાં તમે બાયોલોજી સાથે સારા માર્કે પાસ થશો, એના પછી તમે નેટ નીટની એક્ઝામની તૈયારી કરશો, એમાં સારા માર્ક્સ લાવશો, તો તમે ડૉક્ટર બનશો. કેટલું વિચારવું પડે છે, કેટલી મહેનત કરવી પડે છે કે ડૉક્ટર બનવું છે તો મારે કયા સબ્જેક્ટ લેવા જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ, એ પહેલેથી આપણું બધું નક્કી હોવું જોઈએ. ગોલ્સ સેટ ધેમ, બી ધેમ, રીચ ધેમ. ગોલ એટલે સેટ કરવો જોઈએ, તમે ગોલને સેટ કરો પછી એને એક્શનમાં લાવો. ચલો ગોલ સેટ કરીને પછી આપણે એમ જ બેસી નથી રહેવું કે ચલો મેં ગોલ સેટ કર્યો કે ડૉક્ટર બનવું છે, પછી શું, પછી એના ઉપર એક્શન કરવું પડે કે ચલો ડૉક્ટર બનવું છે તો ફટાફટ મારે કઈ યુનિવર્સિટી સારી છે, શું પહેલાં તો શું સબ્જેક્ટ આવે છે, કે ડૉક્ટર બનવા માટે કયા સબ્જેક્ટ સિલેક્ટ કરવા પડે છે, એ મારે એક્શન પ્લાનમાં મૂકવું પડે. પછી રીચ ધેમ એટલે આપણે એક્શન પ્લાનમાં ગોલને મૂકીએ, એના પછી આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. નહીં તો આપણે ગોલને ડિસાઇડ કરીને એમ જ બેસી રહીએ તો ગોલ સુધી પહોંચાતું નથી, બરાબર. ઓકે, તો હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ગોલ્સ. ગોલના બે ટાઈપ છે, એક શોર્ટ ટર્મ ગોલ અને એક લોંગ ટર્મ ગોલ. ઓકે, શોર્ટ ટર્મ ગોલ એટલે સમથિંગ યુ વોન્ટ ટુ ડૂ ઇન ધ નિયર ફ્યુચર. ધ નિયર ફ્યુચર કેન મીન ટુડે, ધીસ વીક, ધીસ મંથ ઓર ઇવન ધીસ યર, સમથિંગ યુ વોન્ટ ટુ અકમ્પ્લિશ સૂન, જે ટૂંકા ગાળાનું ગોલ કહેવાય, જે તમે ઓછું ભણીને તમે અચીવ કરી શકો, ઓછું ભણીને તમે સારી જોબ મેળવી શકો, કે ઓછું ભણીને તમે સારો બિઝનેસ કરી શકો. એ ઓછા ટાઈમમાં તમે પ્લાન કરો કે ઓછા ટાઈમમાં, એક વર્ષમાં કે પછી એક મહિનામાં કે પછી એક વીકમાં, એવી રીતે તમે ગોલ સેટ કરી શકો. લોંગ ટર્મ ગોલ વિચ ટેક્સ અ લોંગ ટાઈમ ટુ અચીવ વિથ હાર્ડવર્ક એન્ડ પેશન્સ. તમારામાં પહેલાં તો પેશન્સ હોવું જોઈએ. લોંગ ટર્મ ગોલ હોય કે ચલો ફોર એક્ઝામ્પલ કે આઈએસ બનવું છે, આઈએસ બનવું કંઈ સહેલી વાત નથી, બરાબર. એ લોંગ ટર્મ ગોલ છે, તમે અત્યારથી પ્રિપરેશન કરશો, અત્યારથી તમે વાંચશો, અત્યારથી તમે એક્ઝામની તૈયારી કરશો, તો તમે આગળ જતાં તમે આઈએસ બની શકો. તેવી જ રીતે આગળ તમે એમાં હાર્ડવર્ક, તમારું આઉટપુટ હોવું જોઈએ, હાર્ડવર્ક હોવું જોઈએ, અને એની પાછળ તનતોડ મહેનત કરવાની હોય છે. અગર લોંગ ટર્મ ગોલ હોય, શોર્ટ ટર્મ ગોલ માટે પણ એવું જ હોય છે, પણ લોંગ ટર્મ ગોલ એ લાંબા ગાળાનો ગોલ છે, એટલે તમે ધીરે ધીરે એને અચીવ કરી શકો, બરાબર. અને પેશન્સ લેવલ તમારું હોવું જરૂરી છે. વે ટુ સક્સેસ. ઓકે, સક્સેસ ક્યારે મળે, જ્યારે આપણે સપના જોઈએ છે. આપણને સપનો આવે છે કે હા મને એક કાર જોઈએ છે, તો કાર જોઈએ છે એમને એમ કાર આવી જાય, આપણા પેરેન્ટ્સ જેમણે કાર લીધી, ઘર વસાવ્યું, એમનું એમ આવી જાય, નહીં. ડ્રીમ બિગ, સેટ ગોલ્સ એન્ડ ટેક એક્શન. તમે જે સપનું જુઓ છો એને ગોલમાં એ કરો કે આ મારો એક ગોલ છે, ધ્યેય છે મારો, આ ધ્યેય નક્કી છે. મને સપનું આવે છે, હું દરરોજ સપના જોઉં છું કે હું, મારી પાસે એક મોટો બંગલો છે, કારમાં ફરું છું, ઘણા બધા રૂપિયા છે, સપના જુઓ છો, તો એને તમે ગોલમાં સેટ કરો. પછી તમે એ કેવી રીતે અચીવ કરો છો એને એક્શનમાં પ્લાન કરો, કે મારે બિઝનેસ કરીને બધું મારા સપના પૂરા કરવા છે, કે પછી જોબ કરીને પૂરા કરવા છે, કેવી રીતે પૂરા કરવા છે, એને તમે ફોલો કરો. ગોલ કેવો હોવો જોઈએ? ગોલ શુડ બી સ્માર્ટ. સ્માર્ટ, સ્પેસિફિક, મિઝરેબલ, અટેન્ડેબલ, રિલેવન્ટ એન્ડ ટાઈમ બેઝડ. ઓકે, તો તમે કેવી રીતે ગોલને પૂરો અચીવ કરશો એનું અહીંયા થોડું આપ્યું છે. તો સ્પેસિફિક ગોલ એ સ્પેસિફિક હોવો જોઈએ. યુ શુડ નો ઇટ, ઇટ શુડ બી સ્પેસિફિક. ગોલ શુડ બી સ્પેસિફિક કે મારે ડૉક્ટર બનવું છે, તો ડૉક્ટર જ બનવું છે. પછી એ ડૉક્ટર વિશે તમારી પાસે નોલેજ હોવું જોઈએ, બરાબર. સ્પેસિફિક હોવું જોઈએ, તમારી પાસે શું છે શું નહીં. પછી તમે આમ સ્પેસિફિક ના હોવ તો પછી ડૉક્ટરમાં પણ ઘણા બધા ઓપ્શન આવે કે ચલો અત્યારે મેં ડૉક્ટર બનવા માટેના સબ્જેક્ટ લીધા, પણ આગળ જઈને મને લાગે છે કે આ તો બહુ હાર્ડ છે. પણ એવું ના ચાલે, તમારે પછી સ્પેસિફિક એની પાછળ જ તમારે દોડવું પડે. મેઝરેબલ, મેઝરેબલ એટલે તમારે એ મેઝરમેન્ટ હોવું જોઈએ કે આટલા વર્ષમાં આટલું આટલું હું પાર કરી જઈશ. ઓકે, આટલા વર્ષમાં આટલું અચીવ કરીશ,
બિઝનેસમેન જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો એ લોકો ડિસાઇડ કરે છે કે બે મહિનામાં હું આટલું ટર્નઓવર કરીશ, 8 મહિનામાં આટલું, વર્ષોમાં આટલું, એવી રીતે મેઝરેબલ હોવું જોઈએ, બરાબર, અચીવ થઈ શકે એવું હોવું જોઈએ. અટેન્ડેબલ, અટેન્ડેબલ એટલે આપણે જે ડિસાઇડ કર્યું છે એને આપણે ક્ષમતા હોવી જોઈએ કે આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છે કે નહીં, આપણામાં ક્ષમતા હોવી જોઈએ. ભાઈ કે મારે ડૉક્ટર બનવું છે પણ મને દવાઓથી એલર્જી છે કે પછી સોયથી મને બીક લાગે છે, એવું ના થવું જોઈએ. પછી તમારે એમાં તમારી ક્ષમતા વધારવી જોઈએ, તમારે પોતાને એટલું કેપેબલ કરવું જોઈએ, બી પોઝિટિવ રહેવું જોઈએ કે આપણે આપણા ગોલ સુધી પહોંચી શકીએ. દેન રિલેવન્ટ, રિલેવન્ટ એટલે આપણે જે આપણો ગોલ છે એ આપણા વિષયને લગતું હોવું જોઈએ, તમને તમારો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. જે બી તમારો ગોલ છે એમાં તમારો ઇન્ટરેસ્ટ ના હોય તો પછી એ ગોલ સુધી પહોંચીને પણ કંઈ મતલબ નથી, અને એ ગોલ આપણે ત્યાં સુધી પહોંચી જ ના શકીએ પહેલી વાત તો, અને પહોંચી પણ શકીએ તો આપણને એમાં ઇન્ટરેસ્ટ ના હોય તો આપણે 100% ના આપી શકીએ. તો આપણો ગોલ એવો ડિસાઇડ કરવાનો કે જેમાં આપણે 100% આપી શકીએ, જેમાં આપણી અભિરુચિ હોય, જે આપણને વસ્તુ કરીને આપણને આનંદ થતો હોય, જે કરવાની વારંવાર ઈચ્છા થતી હોય એવો આપણો ગોલ હોવો જોઈએ. પછી ટાઈમ બેઝડ એટલે ગીવ ડેડલાઇન ટુ યોર ગોલ. ઓકે, ટાઈમ નક્કી હોવો જોઈએ કે આટલા ટાઈમમાં હું મારા ગોલને અચીવ કરી લઈશ. IAS બનવું છે તો કેટલા વર્ષોમાં, કેટલા વર્ષોમાં તમે તમારા ગોલને અચીવ કરશો? ડૉક્ટર બનવું છે તો કેટલા વર્ષમાં પ્રેક્ટિસ કરીને તમે ગોલને અચીવ કરી શકો છો? ઓકે, એવી રીતે તમારે ગોલ ડિસાઇડ કરીને ત્યાં અચીવ કરવાનું જરૂરી છે. ઓકે, નાવ હિયર કન્ક્લુઝન. હવે આપણે કન્ક્લુઝનમાં જોઈએ, ગોલ સેટિંગ ઇઝ નોટ જસ્ટ અબાઉટ આઈડેન્ટિફાઈંગ વોટ યુ વોન્ટ ટુ અચીવ બટ ઓલ્સો હાવ યુ વિલ અચીવ ઇટ એન્ડ મેઝર ધ ગોલ અચીવમેન્ટ્સ. ઓકે, તો તમે અહીંયા ગોલનું પ્રોગ્રેસ, પ્રોગ્રેસ ઓફ ગોલ્સ જોઈ શકો છો કે તમે ગોલ આઈડેન્ટિફાઈ કર્યો, નક્કી કર્યો કે શું કરવું છે, ધ્યેય મારો આ છે, એના માટે તમે શું શું કરો છો, કેવી રીતે અચીવ કરો છો, એને કેવી રીતે આગળ લઈ જાઓ છો, એ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બિગનર્સ રિક્વાયર વેરી શોર્ટ ટર્મ ઇઝી અચીવડ ગોલ્સ ટુ બૂસ્ટ ધેર સેલ્ફ કોન્ફિડન્સ, વેર એઝ ધ એક્સપિરિયન્સ્ડ ઇન્ડિવિજ્યુઅલ નીડ મોર ચેલેન્જિંગ યેટ રિયલિસ્ટિક ગોલ્સ. ગોલ રિયલિસ્ટિક હોવો જોઈએ. જે બિગનર્સ છે, જેવી રીતે વાત કરી કે 10 પાસ છે, 12 પાસ છે, એ લોકો શોર્ટ ટર્મ ગોલ નક્કી કરે છે જે ઇઝીલી આપણે અચીવ કરી શકીએ અને પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ પણ આપણે આગળ લાવી શકીએ, બરાબર. ગોલ સેટ કરવાનો મતલબ જ એ છે કે આપણે એની એક જ વસ્તુ પાછળ દોડીએ. પછી તમે, તમારે અમદાવાદ જવું છે અને તમે અમદાવાદ જવા માટે પહેલાં આણંદની બસ લેશો, બરાબર, પછી નડિયાદની બસ લેશો, એવું ના ચાલે. તમારે અમદાવાદ જવા માટે અમદાવાદની જ બસ લેવી પડે. એમાં પણ હવે તો એક્સપ્રેસ હોય છે, લોકલ હોય છે, તો કેવી, કઈ બસ લેવી, કઈ બસ ના લેવી, એ તમારા પર જ ડિપેન્ડ છે, બરાબર ને. એટલે ગોલ નક્કી કરવો અને એની પાછળ દોડવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો સક્સેસ એટલે તમારી પાસે કાર હોવી જોઈએ, ઘર હોવું જોઈએ, સારો એવો બંગલો હોવો જોઈએ, ફોરેન ટ્રીપ તમે એવરી યર કરી શકો, પછી બિગ વેકેશન હોય, તમે તમારા તમારા પેરેન્ટ્સ સાથે સારું એવું વેકેશન કરી શકો, ઇન ફ્યુચર તમારા બાળકો સાથે સારું વેકેશન કરી શકો, અને તમારી પાસે પૂરતું બેંક બેલેન્સ હોવું જોઈએ. એને સક્સેસ કહેવાય મારી ભાષામાં. હવે તમારી ભાષામાં શું સક્સેસ કહેવાય, સક્સેસની ડેફિનેશન મારી ભાષામાં આ છે, તમારી માટે શું સક્સેસ છે, કેવી રીતે તમે સક્સેસફુલ થઈ શકો, અને ગોલ સેટિંગ વિશે તમે શું વિચારો છો, તમે મને કોમેન્ટ કરી શકો છો, અને તમે લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને આ બેલ આઇકન ઉપર દબાવીને અમારા આવતા વિડીયોનું પણ તમે અગર જાણવા ઈચ્છતા હોય તો તમે અમને ફોલો કરો. થેન્ક યુ ફોર વોચિંગ. અને અગર તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, હું તમારો જે પણ ક્વેશ્ચન હશે એનો આન્સર આપવાની પૂરતી ટ્રાય કરીશ. થેન્ક યુ.